हेलो डियर स्टूडेंट्स, बेटा अपने चैप्टर नंबर 5 बराबर એના સ્વાધ્યાયનો દાખલો 5.14 એની આજે આપણે ડિસ્કસ કરવાની છે. બરાબર, ચલો 5.4 ની સોરી 5.14 ની આપણે રકમ વાંચીએ છે. આકૃતિમાં 4 કિલોગ્રામ દળના એક કણનો સ્થાન સમય આલેખ દર્શાવે છે. અહીંયા તમને સ્થાન આપેલું છે समय कण पर लागत बल शोध. तो पहला एक नी नंबर ए नी चर्चा करी, त्रण ऑप्शन में बल आपणे शोधवाना छे. बराबर, तो पहलू कीधु छे टी लेस देन 0. लेस देन 0 એટલે 0 કરતા પણ ઓછો સમય. આ બધું તો કોઈ ઇન્ફોર્મેશન આપણી જોડે છે નહીં. એનો મતલબ એવું ધારી લઈએ કે ક્યાં તો પદાર્થ કેવો છે, સ્થિર. હવે પદાર્થ સ્થિર છે તો એનો વેગ કેવો હશે, શૂન્ય હશે. વેગ શૂન્ય હશે તો પ્રવેગ પણ શૂન્ય હશે, તો એનાથી મળતું બળ પણ કેવું હશે, શૂન્ય હશે. ક્લિયર? એ જ રીતે બેટા t greater than 4s એટલે 4 સેકન્ડથી વધુ. હવે ત્રીજો કેસ છે આપણી જોડે 0 અને 4 ની વચ્ચે. 0 અને 4 ની વચ્ચે તો અહીં એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કપાય છે, જેથી વેગ કેવો અચળ. જો આ અચળ વેગથી ગતિ થઈ ઉક્યો એક સરખા સરખા કે સુરેખ છે ને, આ સુરેખ ગ્રાફ છે. ખ્યાલ આવે છે? એક સરખા સમયમાં એક સરખું અંતર કપાય તો એ વેગ કેવો હોય, અચળ. અને વેગ અચળ તો તમે જાણો છો એનો પ્રવેગ કેવો, શૂન્ય. કારણ કે અચળનું વિકલન શૂન્ય થાય. હવે પ્રવેગ શૂન્ય તો બળ પણ શૂન્ય. તો ત્રણે ત્રણ કેસની અંદર બળ તમને કેવું મળશે, 0, શૂન્ય. ક્લિયર? આગળ વધીએ. બી પાઠની અંદર પ્રશ્ન અલગ છે. t બરાબર 0 અને t લેસ ધેન 4s સેકન્ડે સમયે આઘાત શોધો. આમાં આપણે આઘાત શોધવાનું છે, પણ બે કેસમાં એક તો t બરાબર 0, તો પહેલા સ્ટાર્ટ કરીએ t બરાબર 0 સમયે આઘાત. બરાબર, એટલે કે અહીંયા તો t બરાબર 0 સમયે એટલે અહીંયા તો કોઈ પણ પ્રકારનો પહેલા વેગ હોય નહીં, એટલે ત્યાં વેગ કેવો થઈ જશે, શૂન્ય. એટલે પ્રારંભિક વેગ તો ત્યાં શૂન્ય થયો. એ કેટલો આપેલો છે આપણે, 0.75.
बराबर અને v0 કેટલો છે 0 તો 0.75 ગુણ્યા 4 કરીએ તો કેટલું બળ આવશે આપણી જોડે સોરી બળનો આઘાત કેટલો આવશે 3 બરાબર એકમ યાદ રાખો ન્યૂટન ઇન્ટુ શું આવશે સેકન્ડ આવશે શું આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બરાબર એવી જ રીતે બીજો પ્રશ્ન પૂછ્યો છે t લેસ ધેન 4 સેકન્ડ માટે તો લેસ ધેન 4 કે આ સમયગાળા લેસ ધેન 4 સેકન્ડ માટે બળનો આઘાત શું तो t 0 less than t less than 4 આ સમયગાળો થયો એ સમયે વેગ કેટલો છે તો પ્રારંભિક વેગ આપણે આના જેટલો થાય આ ઢાળ જેટલો અને એ તો આપણે શોધ્યો કેટલો છે 0.75 મીટર પર સેકન્ડ તો આ વાત થઈ 0 થી 4 માટે હવે એક્ઝેક્ટ મારે t બરાબર 4 આગળ શોધવો છે તો t બરાબર 4 એના આના સમય બાદ એટલે કે આ क्या तो वेग केवो छे અહીં સ્થાન કેવું છે અચળ છે જો સ્થાન અચળ હોય એટલે નો વેગ કેવો થાય શૂન્ય થાય સ્થાન અચળ છે એટલા માટે તો બળ નો આઘાત બરાબર વેગમાન નો ફેરફાર p2 - p1 m કાઢ્યા કોમન તો v - v0 v એટલે શૂન્ય અને v0 એટલે 0.75 આ માઈનસ આ સાઈડ લાવો તો -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ જેટલો થાય ક્લિયર આ રીતે આપણે પહેલા ભાગની અંદર બળ શોધ્યા બીજા આ ભાગની અંદર બળનો આઘાત એની આપણે ડિસ્કસ કરી બરાબર दस किलोग्राम અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો A અને B ને લીસી સમસ્થિતિ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધે છે આ હલકી દોરીના છેડાઓ એની સાથે બાંધે છે F બરાબર 600 ન્યૂટન નું એક સમસ્થિતિ બળ ક્યાં લાગે છે A પર અને B પર દોરીની દિશામાં લગાડવામાં આવે તો દરેક કિસ્સામાં દોરીનો તણાવ કેટલો હશે બે બ્લોક હોય આ બે બ્લોક ને વચ્ચે આપણે દોરી થી બાંધી દઈએ તો તેમાં તણાવ બળ ઉત્પન્ન થાય જેને આપણે T તરીકે ઓળખીએ છીએ બરાબર તો જે આ તણાવ બળ છે T બરાબર હવે સૌપ્રથમ આપણે પહેલી આકૃતિ આપેલી છે મેં B પર બળ લગાવ્યું બીજા કેસમાં આપણે A પર બળ લગાવીશું આટલી માહિતી આપેલી છે તો अपने पास सूत्र है F is equal to m आ सूत्र पर चलो અહીંયા થી બેટા શું કરીશું આ કયું બળ વધારે છે F વધારે છે કે T વધારે છે તો ઓબવિયસ તમે કહેશો કે F વધારે છે કારણ કે આમ બ્લોક થશે તો પહેલા તો તમારે F - P કરવાનું થાય is equal to હવે આ બ્લોક આ રીતે થશે છે दैट मींस आई प्रकार નું બળ છે બરાબર તો એ બળ નું સૂત્ર આપણી પાસે F is equal to શું લીધું છે m a સૂત્ર લીધું છે તો એ સૂત્ર ઉપરથી આપણે કઈ રીતે બળ શોધવાનું થાય તો F - p તો આપણે લખ્યું છે બરાબર હવે b પર બળ લાગે છે દેટ મીન્સ m to a કારણ કે આ આ રીતે ગતિ કરે છે એટલે m to a m ની જગ્યાએ m to અને a તો છે ક્લિયર એ જ રીતે પદાર્થ A માટે આપણે શોધી આપણા માટે શોધ્યું પદાર્થ B માટે ચાલો એ રીતે પદાર્થ A માટે જોયું આ તણાવ પર આમ તો એને પાછો તણાવ પર આ બેલેન્સ કરે છે તો P is equal to શું થાય તો m માં એ થાય F is equal to m માં થી F એટલે પણ F નથી અહીંયા શું છે વચ્ચે તણાવ બળ છે એને બેલેન્સ કોણ કરે છે તો m એ a જેટલું બેલેન્સ કરે છે હવે સમીકરણ નંબર બનેને આપી દઈએ તો આપી પદાર્થ B માં A માટે છે અને નંબર A આપો અને નંબર B આપો બરાબર તો સમીકરણ 1 ભાગ્યા 2 કરી ડિવાઈડ બાય 2
m2 t બરાબર ચલો m1 ની બરાબર કિંમત છે આપણી પાસે 10 બરાબર f આપેલા છે આપણે 600 t આપણે શોધવાનું છે m2 છે આપણી જોડે 20 અને t શોધવાનું છે તો 6000 માઈનસ 10 t is equal to 20 t તો 6000 is equal to 30 t માટે t is equal to શું થાય 6000 divided by 30 0 0 કેન્સલ અને અહીંયા આવશે આપણી જોડે 200 ન્યુટન હવે આ જ રીતે તમારે જાતે ટ્રાય કરવાનું છે કે જ્યારે B પર બળ લાગે તો સેમ આ જ રીતે કોન્સેપ્ટ બદલાશે નહીં ફક્ત હું આકૃતિ દોરી કરું છું તમને આ બંને બ્લોક અહીંયા આપણી પાસે એ બ્લોક છે આ બી બ્લોક છે આ 10 કિલોગ્રામ છે અને આ 20 કિલોગ્રામ બંને વચ્ચે હલકી દોરી બાંધેલી છે એટલે તણાવ બળ સામસામે લાગશે હવે આ બળની દિશા હું આ સાઈડ પર છે એટલે આ રીતે થશે ઓકે તો F કોને બેલેન્સ કરશે T ને એટલે F માઈનસ T થશે ઇઝ ઇક્વલ ટુ તમારે શું લખવું પડશે અહીંયા m1 છે આ m2 છે એને આપણે ચેન્જ કરતા નથી ફક્ત આ સાઈડ પર છે એટલે f - t બરાબર m1 a તમારે લખવું પડશે બરાબર અને આના માટે બળ કેવું થશે તો t is equal to m2 a આ પાછા બે સમીકરણ મળશે આ રીતે સોલ્વ કરવાના એના ઉપરથી પાછું તણાવ બળ શોધવાનું થાય ક્લિયર બીજી એક વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ જેડબલી નીટ માટે આ કન્સેપ્ટ મહત્વનો છે આના પરના તમે એમસીક્યુ રેફરન્સ બુકમાંથી જુઓ તો જેડબલી ને નીટ માટે આ કન્સેપ્ટ ખૂબ જ અગત્યનો છે આવી રીતે તમને બ્લોક આપેલા હોય છે નંબર ઓફ બ્લોક આ તો બે બ્લોકનો દાખલો છે ત્રણ બ્લોક પણ આવી શકે ચાર બ્લોક પણ આવી શકે વા જુદા જુદા પ્રકારના બ્લોક આપેલા હોય અને વચ્ચે દોરીથી બાંધેલું હોય આ મિકેનિઝમ પરના દાખલાઓ પૂછાતા હોય છે બરાબર તો રેફરન્સ બુક ની અંદર આ ટાઈપ ના બધા એક્ઝામ્પલ જોવાના ચેક કરવાના અને એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે જોડે બરાબર સેમ એવી જ રીતે 5.16 ની જો આપણે ડિસ્કશન કરીએ તો એમાં પણ એવું જ છે અનુકૂલી નું મિકેનિઝમ કહેવાય આપણે માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બરાબર પુલી નું મિકેનિઝમ કહેવાય અહીંયા પુલી હોય બરાબર આ દોરી છે હવે અહીંયા કેટલા કિલોગ્રામ નો બ્લોક છે 12 અહીંયા આપણે 8 કિલોગ્રામ તો ઓબવિયસ છે કે આ નીચે આવશે અને ઉપર જશે બરાબર ને કારણ કે આનું દળ વધારે છે આ નીચે આવશે અને આ ઉપર જશે ઓટોનિવર બની શકે કે આ વધારે હોય તો આ રીતે દોરી ઉપર બરાબર તો આ ટાઈપનું મિકેનિઝમ છે હવે 5.16 ની રકમ મેળવવા છે 5 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થ ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાઈ નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલ છે આ દળોને છોડી દેવામાં આવે અને આપણે પકડ્યા નથી દળોને આપણે બંને છોડી દીધા ગરગડી પર આમ રાખી બરાબર તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો તણાવ પણ શોધવાનું છે અને એનો પ્રવેગ પણ શોધવાનો છે હવે તમને ખબર છે કે આની પ્રવેગી ગતિ નીચે તરફ થશે હમણાં મેં વાત કરી એ પ્રમાણે આનું દળ વધારે છે કે આ નીચે તરફ આવશે અને આ પ્રવેગ આ ઉપરની તરફ જશે આનો પ્રવેગ આ ઉપર તરફ જશે આનો નીચે તરફ જશે બરાબર તો સૌપ્રથમ તો આકૃતિ પરથી ચલો આ શું છે m2g એને બેલેન્સ કોણ કરે છે ઉપરનું બળ કયું છે t છે બરાબર અને સાથે સાથે એવું કહેવાય કે નીચે તરફ આવે છે બરાબર તો આ સાઈડનું નીચે તરફનું બળ બીજું કયું હશે કે જે પેલાને શું કરશે બેલેન્સ કરશે તો m2g જે તમને આપેલું છે એને -t ના સ્વરૂપમાં આપણે લખી શકીએ તો m2g
माइनस पी एवं लखी सकते और डायरेक्ट लिखी दीजिए जो आ नीचे तरफ से आ ऊपर तरफ है एक बीजा के विरुद्ध एम टू जी माइनस पी इज इक्वल एफ बराबर एम ए એટલે એમ ટુ એ થાય સમીકરણ નંબર 2 સેમ એવી રીતે ઉપર જાય છે તો આ કિતને બળમાંથી કયું વધારે હશે ટી વધારે હશે કારણ કે ઉપર તરફ જાય છે એટલે પણ ટી માંથી શું બાદ કરવાનું એમ 1 જી ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે એમ 1 એ સમીકરણ નંબર 2 સમીકરણ નંબર એ અને બી એ બંને નો આપણે ભાગાકાર કરીએ m2g minus t અને t minus m1g m2a અને m1a a શું થઈ જાય કેન્સલ સામે મલ્ટીપ્લાય કરો m1 m2g minus t હવે જો m2 t minus m1g ચલો m1 ની કિંમત છે આપણી જોડે 8 M2 ની કિંમત છે 12 જી તો આપણી જોડે ફિક્સ હોય 9.8 બરાબર અહીં આપણે 10 લઈએ આપણે સરળતા ખાતર તો 10 તળાવ પર શોધવાનું છે M2 છે 12 T આપણે શોધવાના છે M1 છે 8 અને અહીંયા થી ગયા 10 ગણતરી કરીએ 120 માઈનસ T બરાબર 8 12 ટી અને અહીંયા કેટલા આવશે 80 વ્યવસ્થિત થોડું સાદરૂપ આપીએ તો પહેલા અહીંયાથી બી આપણે ભાગાકાર કરવું હોય તો કરી શકાય 4 2 8 અને 4 3 12 બી અંદર મલ્ટીપ્લાય કરો 240 માઇનસ 2 ટી ઇઝ ઇક્વલ ટુ 3 ટી માઇનસ 240 240 240 આ સાઈડ આવે 480 થાય અને આ સાઈડ જાય તો 5t થાય તો t ઇઝ ઇક્વલ ટુ 480 ને ડિવાઈડ બાય 5 માટે t ઇઝ ઇક્વલ ટુ 480 અને ભાગ્યા 5 480 ભાગ્યા 5 કરીએ તો 96 ન્યૂટન આવશે તો આવશે આપણે પ્રવેગ પણ શોધવાનો છે તો કોઈ પણ એક સમીકરણ લઈ લો એમાં t ની કિંમત મૂકો સમીકરણ 1 પર ચલો ડાયરેક્ટ મૂકીએ m2 ની કિંમત જોડે કેટલી છે બા g ની કિંમત છે 10 સરળતા ખાતર 10 લઈએ t આપણી પાસે હવે 96 છે અને m2 m2 એટલે 12 અને એ આપણે શોધવાના છે પ્રવેગ પણ કીધો છે 120 માઈનસ 96 બાર એ 120 માંથી 96 જાય એટલે કે લગભગ 20 અને અહીંયા ચાર 124 124 અને બાર એ માટે એ ઇઝ ઇક્વલ ટુ 124 બાર એ ઇઝ ઇક્વલ ટુ 10.33 બરાબર 10. કેટલો 33 ના આન્સર મળે છે બરાબર ફરી એકવાર સોરી અહીંયા થોડી મારી મિસ્ટેક થઈ છે કરેક્શન કરી દીધી 120 માઇનસ બેડા 96 એટલે ખાલી 24 આવશે માટે 12a ઇઝ ઇક્વલ ટુ 24 a ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે ક્લિયર એટલે પ્રવેગ પણ મળી ગયો અને તણાવ બળનો પણ આન્સર ક્લિયર થઈ ગયો બરાબર
ओके, थैंक यू वेरी मच।